પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વુમેન્સ ડે અંતર્ગત 2 વીક ફિટનેસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્પર્ધાઓ વિજેતા બનેલા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિમેન્સ ડે અંતર્ગત 2 વીક ફિટનેસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કેતન કોટિયા અને સુરજ મસાણીના નેતૃત્વમાં બહેનોમાં ફિટનેસ માટે જાગૃતિ આવે તે હેતુથી ફિટનેસ, ન્યુટ્રિશન અને ગર્લ્સ સેલ્ફ ડિફેન્સના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ બહેનોને ઇનામ વિતરણનું આયોજન કર્યું હતું. બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કેતન કોટિયા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, ફિટનેસ કેર દ્વારા વિશ્વ મહિલા દિન ઉપલક્ષે જે છે 2 અઠવાડિયાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય રીતે જે છે 1 દિવસ માટે લોકો ઔપચારિક કાર્ય કરીને પૂર્ણ કરતા હોય છે, પણ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર પોલીસ દ્વારા જે છે એ મહિલાઓ માટે જે છે વધારે ચિંતન મનન કરી અને 2 દિવસ માટે ફિટનેસ બે અઠવાડિયા માટે ફિટનેસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલ, જે સાયન્ટિફિક રીતે બહેનોને જે છે કેવી રીતે વધારે સારું જે છે સ્વાસ્થ્ય મેળવી શકે તો એ પ્રમાણેની જે છે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે તમારું જે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સારી હોવી જોઈએ, મસલમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, સ્ટ્રેન્થ હોવું જોઈએ, એન્ડ્યુરન્સ પાવર જે છે સારું હોવું જોઈએ, તમારી એજિલિટી સ્કિલ જે છે સારી હોવી જોઈએ. તો આ દરેક તબક્કાને ધ્યાનમાં રાખી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની જે છે ફિટનેસ એક્સપર્ટ્સની ટીમ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું કાર્યક્રમ આયોજન કરે છે અને હેલ્ધી ડીશ સલાડ કોમ્પિટિશન, ફ્રૂટ ડીશ ડેકોરેશન કોમ્પિટિશન વગેરે જેવા વિષયોને પણ આ સ્પર્ધાને અંતર્ગત લેવામાં આવેલ. આ સ્પર્ધામાં જે છે એ 500 બહેનોએ જે છે 500થી પણ વધારે બહેનોએ ભાગ લઈ અને સફર બનાવેલ. આ સાથે જે છે સેલ્ફ ડિફેન્સ જેવા કાર્યક્રમો પણ અમારા દ્વારા કરવામાં આવેલ. આ સ્પર્ધાને સફળ બનાવવા જયેશ ખેતરપાલ, મહેશ મોતીવરસ, યોગિતા લોઢારી, નિશા કોટિયા, આદિત્ય વાઢેર, વિશાલ બલેજા, અંજલિ ગિંદ્રોકિયા, સુનિલ ડાકી, મયુર ગોહેલ, ક્રિષ્ણાબેન રાણિંગા, સુરભી રાણિંગા, નિશી ગોહેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. રિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.